दस दिवस बापा ने बधाए खूब धामधूम थी राख्या ने सवार सांज आरती पूजा करी। पण दस दिवस बाद गत रोज गणेश विसर्जन हतुं। कोई के गणेश जी नुं घर आंगणे मोटा टब मां, तो कोई के पालिकाए बनावेल कृत्रिम तळाव मां, तो कोई के डुमस अने हचीराना दरियामां गणेश जी नुं विसर्जन कर्युं हतुं। पण घणा एवा लोको पण हता के जेओए डिंडोली, खरवासा, चलठाण जेवा अलग अलग विस्तारमां आवेल नहेरोमां मूर्तिओने विसर्जित करी हती। 2000 થી વધુ પીઓપીની મૂર્તિઓ આવા ગંદા નાળામાં વિસર્જિત કરવામાં આવી હતી, ત્યારે આવી અર્ધ વિસર્જિત 2000થી વધુ મૂર્તિઓને સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને આવી અર્ધ વિસર્જિત મૂર્તિઓને દરિયામાં ફરી વિસર્જિત કરવામાં આવી હતી। સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આ કાર્ય છેલ્લા 6 વર્ષથી કરવામાં આવે છે, ત્યારે આજે સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ સ્વયંસેવકો દ્વારા આ ભાગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક આશીષ સૂર્યવંશીએ લોકોને માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે અપીલ કરવામાં આવી હતી। છતાં લોકો પીઓપીની મૂર્તિઓની સ્થાપના કરે છે અને ત્યારબાદ આવી રીતે રઝળતી ગંદા નાળામાં મૂકી દે છે, જેને લઈને શ્રીજીનું અપમાન થાય છે અને સાથે હિન્દુ ધર્મની લાગણી પણ દુબાય છે। ત્યારે તેઓ દ્વારા ભક્તોને પીઓપીની મૂર્તિઓ ન લાવવા અને આવા ગંદા નાળામાં ન વિસર્જિત કરવા અપીલ કરવામાં આવી છે અને ચેનલ સુરત દ્વારા પણ એવી જ અપીલ કરવામાં આવી છે કે જો તમે ગણેશજીને સારી રીતે વિસર્જિત ન કરી શકતા હો તો ગણેશજીને સ્થાપના ન કરવા અપીલ કરવામાં આવી છે। જય ગણેશ। સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજ રોજ ડિંડોલી ખાતેની નહેર, ખરવાસાની નહેર, ચલઠાણવાળી નહેર, આ તમામ નહેરોમાંથી 2500થી વધુ પ્રતિમાઓ બહાર કાઢવામાં આવી। આ નહેરોમાં તમામે તમામ પીઓપીની મૂર્તિ હતી, જે નહેરોમાં 2 ફૂટથી પણ વધુ પાણી ન હતું અને આપના દેવી દેવતાનું અપમાન થાય એવું આ સાંસ્કૃતિક રક્ષા સમિતિ ચલી લે તેમ નથી। સતત 7 વર્ષથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આ તમામે તમામ નહેરોમાંથી આ અર્ધ વિસર્જિત હાલતમાં મૂર્તિઓ બહાર કાઢવામાં આવે છે અને તેને હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવે છે। આની વારંવાર અમે તંત્રને ઘણી વાર અપીલ કરી છે કે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ લાગવો જોઈએ, પરંતુ તંત્ર દ્વારા આ તમામ દર વર્ષે છેલ્લા સમયે આ પીઓપીની મૂર્તિઓને પરમિશન આપવામાં આવે છે, જેના કારણે આ હિન્દુ ધાર્મિક લાગણી ડૂબાઈ છે। હું ફરીવાર તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આપ સૌ પણ એક સંકલ્પ લો કે અમે પીઓપીની મૂર્તિ લાવીશું નહીં, માટીની મૂર્તિ લાવીશું અને માટીની મૂર્તિ લાવીને આપણે એનું ઘર આંગણે જ વિસર્જન કરીશું,
જેથી કરીને આપણી ધાર્મિક લાગણી ડૂબાય નહીં. આ જે નહીં નહીં કરતા સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ કાર્યકર્તાઓ દ્વારા દિંડો 100થી વધુ કાર્યકર્તાઓ દ્વારા આજે હજીરા ખાતે દરિયામાં જે શ્રી ગણેશજીની પ્રતિમાનું પૂર્ણ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. હું ફરીવાર આપ સૌને વિનંતી છે કે આવતા વર્ષે જ્યારે ગણેશજીની સ્થાપના થશે તો એ પહેલાં આપણે પીઓપીની પ્રતિબંધ લગાવીએ અને પીઓપીની મૂર્તિનો બહિષ્કાર કરીને માટીની મૂર્તિની સ્થાપના કરે છે. જય શ્રીરામ, જય ગણેશ.